वडोदरा महानगरपालिका द्वारा हरणी सहित चार स्थळोए प्रधानमंत्री आवास योजना अंतर्गत 2132 आवासों माटे फॉर्म वितरणनी कार्यवाही हाथ धरता लाभार्थीओ पड़ापड़ी करी रह्या छे। वडोदरा कॉर्पोरेशन द्वारा प्रधानमंत्री आवास योजनाना EWSના મકાનો અંગેના ફોર્મનું શરૂ કરવામાં આવતા આજે પણ લોકોએ ફોર્મ મેળવવા ધસારો કરતા પોલીસે બોલાવવાનો વારો આવ્યો હતો। વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર છેલ્લા બે દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવી પડી હતી। લાભાર્થીઓના ભારે ધસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે। દરમિયાન વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેલી મહિલાને ટોકન મેળવવા માટે 2 કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધીશોએ નવેસરથી લાઇન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર વિરુદ્ધ નારાજગી બતાવી હતી। તો બીજી તરફ કચેરીમાં ટોકન અલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકની અટકાયત કરી હતી। યુવકે પોતાના બચાવમાં જણાવ્યું કે ટોકન આપનારા અધિકારી કામ અર્થે જતાં હું રજિસ્ટરમાં એન્ટ્રી પાડી ટોકન આપી રહ્યો હતો અને હું પોતે પણ ટોકન લેવા આવ્યો છું। જોકે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, જોકે કેટલાક લાભાર્થીઓએ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાઈ, લોકોને ગરીબોને તેમના એફોર્ડેબલ પ્રાઇસમાં મકાન મળી રહે તે રીતની સ્કીમ અહીંયા અમે આયોજન કરી છે। સરકાર દ્વારા પણ જે મંજૂરી મળી છે તે મુજબ આયોજન કરેલ છે અમે, તો તેના માટે ઘસારો રહેવાનો છે, કારણ કે લોકોને એમની કિંમતમાં મકાન મળે તે મુજબનું છે। અત્યારે 5.5 લાખમાં મકાન મળે, બહાર કોઈ જગ્યાએ એવું મકાન મળતું નથી, એટલે બટ નેચર છે કે ઘસારો પબ્લિકનો રહેવાનો જ છે। અને દર વખતે પોલીસ બોલાવી પડે, કોને કહ્યું ટોકન નથી વેચતા? અમે 10.5 દિવસ અહીંયા ટોકન વેચવાનું હવે ચાલુ કરીશું। એ ખબર નથી, અમે બહારનો માણસ છે, અમે નથી ઓળખતા એને, કે મારા અહીંયા જે કર્મચારી હતા પાણી પીવાના બાબતે મને અહીંયા બેઠા, ના ના કોઈ કોઈ સહેલા બોલાવો ને, એમને પૂછો ને કયો માણસ છે પાણીવાળો, અમે નથી કોઈને કહ્યું। નિલેશ પરમાર, કાર્યપાલક ઇજનેર એફોર્ડેબલ। જે રીતના આજે ફોર્મ વિતરણ આવાસ યોજના માટે થઈ રહ્યું છે, ખૂબ દુઃખની વાત છે કે જે કોર્પોરેશને એબ્સોલ્યુટ લેક ઓફ પ્લાનિંગ તમે ત્યાં જોઈ શકશો। 2000 કે 2100 મકાનના ફોર્મ માટે અત્યારે 5000 લોકો લગભગ ત્યાં ટોળે વળેલા હતા। સવારે 2-2 વાગ્યાથી લોકો લાઇનમાં હતા। ફક્ત પોલીસને જાણ કરી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂર્ણ નથી થતી, ત્યાં કોઈ જાતનું બેરિકેડિંગ નહીં। જ્યારે તમને ખબર જ છે કે 2000 મકાન માટે 5-10 હજાર ફોર્મ ભરાય છે, તો એ રીતનું વિતરણ માટેનું આયોજન કરવું જોઈએ, બેરિકેડિંગ કરવું જોઈએ? તમારી પાસે વોર્ડ ઓફિસીસ અને ઝોનલ ઓફિસીસ ખાલી શોભાના ગાંઠિયા તરીકે બનાવી છે, ત્યાં બી તમને લોકોને ફોર્મ વિતરણ કરવું જોઈએ? અને જ્યારે બધી વસ્તુના ફોર્મ ઓનલાઈન કરો છો, તો આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન કેમ અવેલેબલ નથી રાખતા? અત્યારે જ્યાં તે ભગદડ થઈ, જે રીતના 15-20 બહેનો ચગદાઈ ગઈ, ત્યાં એક જણનો હાથ તૂટી ગયો, જે પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થયું છે, એના માટે જવાબદાર ફક્ત કોર્પોરેશનનું અનગઢ પ્લાનિંગ છે। અને જે રીતના 25 વર્ષથી હાઉસિંગ બોર્ડને તમામ સ્કીમ્સ બંધ કરી દીધી, ગરીબ લોકોની પાસે ઘરનું ઘર બનાવવા માટે પર્યાપ્ત સાધનો નથી, ને ઘરના ઘર માટે એ લોકો જે રીતના વલખા મારી રહ્યા છે, ને જે રીતના આવાસ યોજના વર્ષો પછી આવી છે એના ફોર્મની પડાપડી છે। અમે આજે કમિશનરને ડિમાન્ડ કરી છે કે તમામ ઝોનલ ઓફિસ ને વોર્ડ ઓફિસ પર ફોર્મનું વિતરણ થાય, તમામ સ્કીમ્સના ફોર્મ એક સાથે આવે, એટલે લોકોને ક્યાં ક્યાં સ્કીમો આવવાની છે, કેટલી સ્કીમો આવવાની છે, ક્યાં આગળ ફોર્મ ભરવું, કારણ કે એક ફોર્મ સાથે 20,000 રૂપિયાની ડિપોઝિટ બી લોકો આપતા હોય છે, તો એમને જે આવાસ યોજનામાં ઇન્ટરેસ્ટ હોય ત્યાંના ફોર્મ ભરી શકે, અને ફોર્મ્સ ઓનલાઈન અને તમામ વોર્ડ ઓફિસ અને ઝોનલ ઓફિસીસથી બી ભરાય એ રીતનું આયોજન કરવા માટે અમે ડિમાન્ડ કરી છે અને આજનું વિતરણ બંધ કરાવ્યું છે। કોંગ્રેસની હાલમાં જે ફોર્મ વિતરણ થઈ રહ્યું છે આવાસ યોજનાઓના, ત્યાં જે ભીડભાડ થઈ રહી છે એના સંદર્ભમાં એમને જે વાત કરી છે, અમારા પણ ધ્યાનમાં ગઈકાલે અમે જે પરિસ્થિતિ જોઈ છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એ ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, એમાં સસ્તા દરે દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે એ દિશાની અંદર સરકાર પ્રયત્ન કરી રહી છે, અને ત્યારે સ્વાભાવિક રૂપે લોકોને જે સારી ક્વોલિટીના ત્યાં ઘર મળે છે એના કારણે લોકોને સરકાર પર પણ વિશ્વાસ વધ્યો છે, તંત્ર પર પણ વિશ્વાસ વધ્યો છે, એના કારણે એક ખૂબ મોટો ઉત્સાહ લોકોની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘર લેવામાં
થયો છે. સારી ક્વોલિટીના ઘર જ્યારે સસ્તા મળતા હોય છે, સ્વાભાવિક રૂપે એનું ફોર્મ ભરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ધસારો થઈ ગયો છે. ફોર્મ વિતરણની વ્યવસ્થાઓમાં સુચારુરૂપે વ્યવસ્થા થાય એ દિશાની અંદર પણ તંત્ર પ્રયત્ન કર્યું છે, પોલીસ તંત્ર પણ પ્રયત્ન કર્યું છે. જરૂર પડશે તો અમે ડેટ પણ એક્સટેન્ડ કરી આપી છે, સમય પણ ફોર્મનો વધારે આપીશું, ટોકન સિસ્ટમ પણ અમે અમલીકરણ કરી છે. તો આ દિશાની અંદર તંત્રએ પોતાની રીતે પ્રયત્ન કર્યા છે. બાકીની એમની જે વાત છે આવાસ યોજનાઓની, સહકારનગર, સંજયનગર અને આ બધી આવાસ યોજનામાં પણ તંત્ર નિયમિત રીતે આવાસ યોજનાનું ફોલોઅપ પણ કરે છે. સહકારનગરના જે ભાડા પણ બાકી છે એ દિશાની અંદર પણ એમની રૂબરૂમાં જ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે, ઝડપથી 2 મહિનાનું ભાડું રિલીઝ થાય એ દિશાની અંદર પણ તંત્ર કામ કરશે. સર, કોઈ બીજી પણ એક રજૂઆત હતી પ્રમુખ સાહેબની કોંગ્રેસના, કે કંઈક ભ્રષ્ટાચાર થયો છે બાંધકામને લઈને, એ શું છે? રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.